lower side of the diagram. Here we આપણે સૌથી નાનું સેટ છે, આપણે સૌથી નાનો એલિમેન્ટ નલ સેટ છે, એનો આપણે ડોટ સૌથી નીચે દર્શાવશું જે આપણે નલ સેટ આપશું. જ્યારે નલ સેટ છે એનો સબસેટ છે, એટલે એનો મતલબ કે એ છે સેટ ઓફ એ, સેટ ઓફ એ, એને આપણે એનાથી ઉપરની સેટ દર્શાવશું. એવી જ રીતે ગણ બી છે એ પણ નલ સેટનો સુપરસેટ છે, એટલે એને આપણે એની ઉપર દર્શાવશું, એને આપણે. જ્યારે એ બી છે એ આ બંને ગણનો સુપરસેટ છે, એટલે કે અધિગણ છે, એટલે એનું આપણે વર્તુળ એ બંનેથી ઉપર રાખશું, એટલે સૌથી ઉપરની સાઈડ આપણને બિંદુ મળશે એ બી, એને આપણે. ધારો કે આપણે એસ સિક્સ અને પાવર સેટ ઓફ એ કમ્બાઈન કરવા હોય તો આપણે આમ લખી શકાય. ધારો કે તો નલ બરાબર આપણે 1 મૂકી શકશું, એ બરાબર 2 મૂકશું, બી બરાબર 3 મૂકશું, અને એ બી બરાબર 6 શકશું. તો આપણે એમ પણ કહી શકાય કે આ બંને છે એકરૂપ હેશ ડાયાગ્રામ છે. આ એક એક આપણે પેલું એસ 30 હોય, એસ 30 તો 30ના તો ઘણા બધા ફેક્ટર મળે આપણને, 1 2 3 5 6 10 15 30, આટલા બધા એલિમેન્ટ્સ હોય સેટની અંદર, અને આપણે એનો હેશ ડાયાગ્રામ ડ્રો કરવો તો કેમ થશે? એનો હેશ ડાયાગ્રામ તો બહુ સરસ મળશે આપણે એના માટે પણ. આપણે આ ચાલો આપણે હવે એસ 30 જોઈ લઈએ. તો એસ 30માં પહેલાં શું કરશું આપણે, એસ 30 કન્સ્ટ્રક્ટ કરવું પડે. તો એસ 30 કન્સ્ટ્રક્ટ કરવા માટે આપણે શું કરવું પડે, પહેલાં એના ફેક્ટર ફાઇન્ડ કરવા પડે. સાદી રીતે જો આપણે જોઈએ તો કોઈ પણ ઘટક છે આપણે એની 2 ની ચાવી 3 ની ચાવી 5 ની ચાવી એનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલાં 2 15 આવશે, પછી 3 5 આવશે, અને 5 1 આવશે. તો દરેક ઘટકને આપણે 1 વડે તો નિશેષ ભાગી શકશું, તો પહેલાં આપણે 1 લઈ લઈશું. બાકીના બધા અવિભાજ્ય અવયવો છે પ્રાઇમ નંબર, તો એને પણ લઈ લઈશું, બરાબર છે. હવે શું કરશું કે આ જે ઘટકો છે એનો ગુણાકાર કરીને આપણે બીજા અવયવો ફાઇન કરી શકશું. એનો મતલબ કે 2 × 3 = 6, 2 × 5 = 10, 3 × 5 = 15, અને 3 × 10 = 30. એટલે 1 2 3 5 6 10 15 અને 30 ટોટલ આપણને સેટ ઓફ ફેક્ટર્સ એસ 30 મળી ગયા. એટલે જેમ આપણે સૌથી સાદી મેથડ છે કે તેના ફેક્ટર કરી, અને એ ફેક્ટરના જે ઇન્ટરનલ મલ્ટિપ્લિકેશન જે આપણે આખે આખું આપણે એસ 30 કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. તો નાવ હી હેઝ 8 એલિમેન્ટ્સ ઓફ ધ એસ 30. તો આપણે સાવ સિમ્પલ જોઈએ છે કે આપણો રિલેશન છે ડિવિઝનનો, કે જે ઘટક બીજા ઘટકને વિશેષ ભાગી શકે એને આપણે ડિવિઝન. તો આપણે આના માટે પણ આપણે રિફ્લેક્સિવિટી, એન્ટીસિમેટ્રિવિટી અને ટ્રાન્સિટિવિટી ચેક કરી શકીએ છીએ. પણ આપણે તો અહીંયા હેશ ડાયાગ્રામની વાત કરી છે, તો આપણે એવા જ એલિમેન્ટ સિલેક્ટ કરશું કે જે એકબીજાના જે મોટો ઘટક છે એ નાના ઘટકનો કવર હોય તો ઉપરની સાઈડ મૂકશું, અને જે સૌથી મોટો ઘટક છે જે બધાનો કવર થશે ને સૌથી ઉપરની સાઈડ મૂકશું. તો હિયર વન જ આવશે બીકોઝ 1 2 3 5 6 7. તો 1 આપણે 1 વડે બાકીના બધા ઘટકોને નિશેષ ભાગી શકીએ છીએ, 1 ને કવર કરતા હોય એમાં તો આઈ થિંક 1 ઇઝ કવર્ડ બાય 2, ઓકે, 1 ઇઝ કવર્ડ બાય 3, એન્ડ 1 ઇઝ કવર્ડ બાય 5, પણ 1 ઇઝ નોટ કવર્ડ બાય 6, બીકોઝ આપણે અગાઉ પણ ચર્ચા કરી, વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધ બીકોઝ 1 ડિવાઇડ 2 એન્ડ 2 ડિવાઇડ 6. તો બાય ડેફિનેશન ઓફ કવર, કે આપણે કવરની ડેફિનેશન એવી રીતે વ્યાખ્યાયિત કરી લીધી કે કોઈ પણ 2 ઘટક છે જો એક ઘટક બીજા ઘટક કરતાં નાનો હોય તો મોટો ઘટક છે નાના ઘટકનો કવર થાય. પણ ક્યારે કવર થાય, કે આ બંને ઘટકો વચ્ચે આપણને બીજો કોઈ પણ ઘટક ન મળતો. અહીંયા તમે એ પણ થાય ને સાહેબ કે 1 જે છે એની ઉપર આપણે 3 ડોટ મૂકવા પડશે, 3 ડોટ મૂકવા પડશે, અને એ 3 એ 3 જે છે એક જ ઊંચાઈ પર રાખી, એક જ ઊંચાઈ પર રાખવા પડશે. એ બતાવો છો કઈ રીતે કરીશું આપણે. નાઉ ફર્સ્ટ ઇઝ વિડ્રો ધ સર્કલ ઓફ 1. નાઉ ધ ડેફિનેશન ઓફ કવર, 2, 3 and 5 આર ઓલ કવર ઓફ 1, બીકોઝ કારણ કે 1 વડે 2 ને નિશેષ ભાગી શકશું, 1 વડે 3 ને પણ નિશેષ ભાગી શકશું, અને 1 વડે 5 ને પણ નિશેષ ભાગી શકશું. તો આ 3 ના એલિમેન્ટ્સ છે, 3 એ 3 એલિમેન્ટ્સને આપણે સરખી ઊંચાઈએ
રાખીશું. તેને ગમે ત્યાં મૂકી શકાય છે. હા, આમ તો ગમે ત્યાં મૂકી શકાય, પણ આપણે શું કામ એટલા માટે રાખીશું કે આપણને એકદમ સરસ શેપમાં, ઓકે, યોગ્ય શેપમાં આપણને 3D શેપમાં આપણને એનો સરસ મજાનો આકાર મળી શકે. 2, 3, 5 લખીએ તો 5, 3, 2 કે એને પણ ગમે ત્યાં લખી શકો, એનો કોઈ મતલબ નથી કે તમે અહીંયા બે લખો, અહીંયા બે લખો કે અહીંયા બે લખો. બરાબર, ઓકે. નાવ 1 device 2, 1 device 3, and 1 device 5 એનો મતલબ કે 2, 3, 5 એકના કવર છે, એટલે આ ત્રણેયના સર્કલ છે એકની ઉપરની સાઈડ મૂકીશું, અને જે આપણા સંબંધનું પાલન કરે છે એટલે કે ત્રણેય એકબીજા 2, 3, and 5 એકના કવર છે એટલે એને રેખાખંડ વડે છોડી દેશે. તો હવે તો આપણે એવું શોધવું પડે ને કે 2 બરાબર 2 છે, એ પણ વાત કરી શકાય કે 2 અને 3 જેના અવયવો થાય એવો અવયવ છે કે એના અંદર. સાદી ભાષામાં અંદર લસા વાત કરી, આપણે સાદી ભાષામાં એલસીએમ વાત કરી છે કે આપેલા બંને ઘટકોનો લસા, તો લસા સામાન્ય રીતે એનો કવર એટલે કે એનું આવરણ થાય. અહીંયા 2 અને 3 બે પ્રાઇમ નંબર છે એટલે એનો લસા 2×3 એટલે 6, એ 6 ઘટક આપણી પાસે છે. તો આપણે એમ પણ કહી શકીએ કે 6 એ 2 અને 3 કવર છે. અહીંયા પણ એવું છે કે 3, 5, and 15 એમાં 5 વચ્ચે આવે છે, પણ 3 ડઝ નોટ ડિવાઇડ 5 એટલે કે 5 એ 3 કવર થતું નથી, અને 15 આપણે 3 અને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ એટલે બંનેનું સર્કલ 3 અને 5 ઉપર આવશે, અને બંને આપણા જે સંબંધનું પાલન કરે છે એટલા માટે કે 15 એ 3 અને 5 કવર થશે. નાવ ફોર 2 and 5 તો એનો બેનો લસા 10 આવશે એટલે એનું સર્કલ અહીંયા આવશે, ઓકે, એટલે 5, 2, 10 એટલે ધેટ ઇઝ વી કેન શેર ધેટ ધ 10 ઇઝ અ કવર ઓફ 2 એન્ડ 5. બાકી જે એલિમેન્ટ હોય એ 30 છે. હા, હવે 30 છે ના, 30 ઇઝ કવર ઓફ 6, 30 ઇઝ કવર ઓફ 10 એન્ડ 30 ઇઝ કવર ઓફ 15. અધરવાઇઝ તમે એમ પણ કહેશો કે 6 10 અને 15 નો લસા 30 જ થશે, ઓકે, એટલે એ સૌથી સારામાં સારી વાત છે કે એનો એલસીએમ મળી ગયો 30 જ થશે, એનો મતલબ કે 30 ઇઝ કવર્ડ 6 10 એન્ડ 15. આ સિવાય આપણી પાસે જે છે, ઇફ એલ ઇઝ ઇક્વલ ટુ 01 તો આપણે એનો પેલા કાર્ટેશિયન પ્રોડક્ટ ફાઇન્ડ કરવો પડે. તો L2 ધેટ મીન્સ L ક્રોસ L એટલે આપણને આ મળશે 01 હા ક્રોસ 01 01 સો વી ગેટ ઓર્ડર પેર ઓફ 00 01 10 એન્ડ 1, ઓકે. તો અહીંયા આપણે એમ કે સૌથી નાનો ઘટક 00 છે જેમ આપણે S6 ડિફાઈન કર્યું, બરાબર, પાવર સેટ ઓફ A વેર S ઇક્વલ ટુ AB, સો વી ગેટ ઓલસો S ડાયાગ્રામ ઓફ L2 લાઈક ધેટ. આપણે બીજા ઘણા બધા પ્રોપર્ટીઝ છે, મિનિમલ એલિમેન્ટ છે, મેક્સિમલ એલિમેન્ટ છે, એલયુબી છે, એલયુબી અપર બાઉન્ડ છે, લોઅર બાઉન્ડ છે, એલયુબી છે, પછી લિનિયર ઓર્ડરિંગ છે, ટોટલી ઓર્ડર સેટ છે. મિત્રો, તો આપણે આજે આપણે શીખ્યા છીએ હેસ ડાયાગ્રામ, જે મિસ્ટર હેસ જે છે એમણે આપણે શીખવાડ્યું છે કે કઈ રીતે હેસ ડાયાગ્રામ ડ્રો કરી શકાય.
અને હેશ ડાયાગ્રામ જે છે અલગ અલગ પ્રકારના પોસેટ જે છે એના માટે ડ્રો કરી શકાય. ઘણી વખત લેટિસ હોય, લેટિસ ન પણ હોય તેવું બની શકે. હેશ ડાયાગ્રામ ડ્રો કરતી વખતે ધ્યાન એટલું જ રાખવાનું છે કે કોણ કોને કવર કરે છે. જે એલિમેન્ટ કવર કરે છે તેના માટેનું ડોટ ઉપર કરવાનું, જે કવર થાય છે જેનું એલિમેન્ટ છે એનું ડોટ છે નીચે કરવાનું છે. બસ આટલું ધ્યાન રાખીએ તો આપણે હેશ ડાયાગ્રામ આસાનીથી ડ્રો કરી શકીએ. થેન્ક યુ વેરી મચ મિત્રો, મજા આવી.